નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું માસુમ. સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. કોવિડ ટાસ્ક ફોર્સે કહ્યું, સંક્રમણની ચેઇન તોડવા માટે 15 દિવસનું લોકડાઉન જરૂરી. સરકાર આજે નિર્ણય લે તેવી શક્યતા. દેશમાં આજે દર્દીઓની સંખ્યા 2 કરોડને પાર થશે. ભારત દુનિયાનો ત્રીજો દેશ જ્યાં સૌથી વધુ મૃત્યુ. સતત 7મા દિવસે 3000 લોકોએ જીવ ગુમાવ્યો. સુપ્રીમની સરકારને ભલામણ, કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે લોકડાઉનનું વિચારો. નબળા વર્ગની જરૂરિયાત પૂરી કરવા યુદ્ધના ધોરણે કામગીરી કરો. રાજકોટની સ્કૂલમાં પ્રથમ SNK સ્કૂલમાં ઓક્સિજન સાથે 50 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું. દાખલ દર્દીને 1 પણ રૂપિયો ચૂકવવાનો રહેશે નહીં. સિવિલ 1200 બેડ હોસ્પિટલના ટ્રાયજમાં ઓક્સિજનની જમ્બો બોટલ ખૂટી પડી. હજુ પણ 15 દિવસ ઓક્સિજનની માંગ રહેશે. બુલેટિનની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી. તો રાણપુરમાં માનવ સેવા સમિતિના મુસ્લિમ યુવાનો દ્વારા રમજાન મહિનામાં કરી રહ્યા છે ઉત્તમ કામગીરી. ઓક્સિજન લેવલ ઘટતા દર્દીઓને આપી રહ્યા છે તદ્દન મફતમાં ઓક્સિજન બોટલ. દાતાઓના સહયોગથી થતી આ કામગીરીને ગામલોકોએ આવકારી છે. બોટાદ જિલ્લા રાણપુર 30 ગામોનું રાણપુર શહેર તાલુકો છે. હાલની કોરોના પોઝિટિવ દર્દીની પરિસ્થિતિ અહીં ચિંતાજનક હતી, કારણ કે અહીં 1 પણ તાલુકામાં કોવિડ હોસ્પિટલ નથી. ત્યારે સારવાર માટે અહીંના દર્દીઓને બોટાદ 35 કિલોમીટર આવવું પડે છે અને કોરોનાની આ લહેરમાં ઓક્સિજન દર્દીઓને ઘટતું હોવાની ફરિયાદ વધુ જોવા મળતી હતી. ત્યારે રાણપુરમાં કોઈ જગ્યાએ ઓક્સિજન બોટલની વ્યવસ્થા ન હતી અને દર્દીના સગાઓને બોટાદ અથવા અન્ય જગ્યા પર બોટલ માટે જવું પડતું હતું. ત્યારે ગત વર્ષના લોકડાઉનમાં પણ રાહત રસોડું શરૂ કરી ગરીબ પરિવારોને ભોજન આપનાર રાણપુરના મુસ્લિમ યુવાનોનું માનવ સેવા સમિતિ ગ્રુપ, કે જેઓ હાલ રમજાન મહિનામાં રોજા રાખીને પણ તમામ ધર્મના લોકોને વ્યારે આવ્યા છે અને કોમી ઓખલાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. આ સમિતિના સભ્યો દ્વારા સૌપ્રથમ પોતે રકમ એકત્રિત કરી હતી અને 4 થી 5 બોટલ ઓક્સિજન લાવી લોકોને આપવાની કામગીરી શરૂ કરી હતી. ગામમાં આગેવાનોએ યુવાનોની આ કામગીરીને જોઈને દાન આપી યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા અને યુવાનોનો ઉત્સાહ પણ વધાર્યો હતો. આજે યુવાનો દ્વારા રાણપુરમાં ઘરે સારવાર લેતા લોકોને ઘરે જઈ જાતે ઓક્સિજન બોટલ પહોંચાડે છે અને લોકોને મદદરૂપ થાય છે. ત્યારે દર્દીના પરિવારજનો દ્વારા પણ સમિતિના યુવાનોની કામગીરી જોઈને તેમને દુવા અને આશીર્વાદ આપી રહ્યા છે. આ યુવાનોની કામગીરીને વધાવી રહ્યા છે અને અન્ય યુવાનો પણ આ પ્રમાણે કામગીરી કરે તેવી લોકોને પણ અપીલ કરી માનવ સેવા સમિતિના આ યુવાનોનો આભાર માની સંતોષ વ્યક્ત કરી રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને પદ સંભાળ્યા બાદ શરૂના 100 દિવસનું મીડિયા કવરેજ ટ્રમ્પની જેમ જ હકારાત્મક કરતાં નકારાત્મક વધુ રહ્યું છે. બાઇડેને 32% કવરેજ નેગેટિવ, જ્યારે 23% પોઝિટિવ કર્યું છે. મોટાભાગનું કવરેજ તેમની નેતૃત્વ ક્ષમતા અને વ્યક્તિત્વના બદલે તેમની વિચારધારા તથા નીતિ વિષયક એજન્ડા અંગે કર્યું છે. જોકે તેઓ મીડિયા આઉટલેટની વિચારધારા મુજબ જુદું જુદું હોઈ શકે છે. 2/3 કવરેજના બાઇડેને પોલિસી એજન્ડા અંગે થયું. અમેરિકી મીડિયા પોતાની વિચારધારાની સાથે તે મુજબ જ કવરેજ થયું હતું. પોર્ટમાં જણાવાયું છે કે બાઇડેને કવરેજ પર ટ્રમ્પની જેમ જ મીડિયા આઉટલેટની વિચારધારા પ્રમાણે જ થયું છે. ડાબેરી વિચારધારાએ બાઇડેનને પોઝિટિવ કવરેજ કર્યું છે, જ્યારે રાઇટ વિંગવાળાએ નેગેટિવ. 3 અગ્રણી મીડિયા ગ્રુપમાં 59% સ્ટોરીઝ બાઇડેને પોલિસી એજન્ડા અને તેમની વિચારધારા મુદ્દે થઈ હતી.
વારસિયા રિંગ રોડની પ્રેમદાસ જલારામ હોસ્પિટલમાં મોરબીથી ક્રિટિકલ કન્ડિશનમાં આવેલા દર્દીને 15 દિવસમાં જ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. મહત્વની વાત એ છે કે 80% લંગ્સ ઇન્ફેક્શનવાળા દર્દીને હાલમાં રેમડેસિવીર ઇન્જેક્શનની અછત વચ્ચે તેના વિના સાજો કરવામાં આવ્યો હતો. મોરબીના 47 વર્ષના હસમુખભાઈ વામજાને 20 દિવસ પહેલા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓએ 5 દિવસ સુધી મોરબીમાં સારવાર લીધી હતી. જો કે તબિયત ન સુધરતા તેમને અમદાવાદ લાવવામાં આવ્યા હતા. ત્યાં તેઓને દિવસભર કોઈ સ્થળે બેડ ન મળતા અંતે તેઓને વડોદરાની વારસિયા રિંગ રોડની પ્રેમદાસ જલારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દર્દી દાખલ થયા ત્યારે તેમના ફેફસામાં 80% ઇન્ફેક્શન હતું. NRBM 15 લીટર હતો. આવા સમયે દર્દીને દાખલ કરવામાં આવ્યા હતા. દેશમાં કોરોના વાયરસના સંક્રમણની બીજી લહેર કાબૂમાં કરવા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને લોકડાઉન અંગે વિચાર કરવા સૂચન કર્યું છે. દેશની હોસ્પિટલોમાં બેડ, ICU, ઓક્સિજન, જરૂરી દવાઓ વગેરેની અછત મુદ્દે સુપ્રીમ કોર્ટે સુઓ મોટો કરીને સુનાવણી શરૂ કરી છે. આ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કોરોના સંક્રમણ કાબૂમાં રાખવા કેન્દ્ર અને રાજ્ય સરકારને લોકડાઉનનો વિચાર કરવાની પણ ભલામણ કરી છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ કર્યો છે કે હાલ સ્થિતિમાં રાજ્ય સરકારોએ ઓક્સિજન પહોંચાડવા આગામી 4 દિવસમાં રોજે રોજનો ઇમરજન્સી સ્ટોક તૈયાર કરવાનો રહેશે. આ સાથે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે કે કોરોના દર્દીઓ પાસે રહેણાંકનો પુરાવો ના હોય તો પણ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં સરકારો તેમની ભરતી કરવાની કે જરૂરી દવા આપવાની ના નહીં પાડે. આ મુદ્દે કેન્દ્ર આગામી 2 સપ્તાહમાં ઓક્સિજનમાં દર્દીને ભરતી હોસ્પિટલમાં દર્દીને ભરતી કરવાની રાષ્ટ્રીય નીતિ બનાવે જેનો તમામ રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશો અમલ કરવાનો રહેશે. અમેરિકા સહિત અનેક દેશોના યાત્રા પ્રતિબંધો છતાં ઇઝરાયેલે તેના નાગરિકો પર ભારત અને અન્ય 6 દેશોની યાત્રા કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ દેશોમાં કોરોના સંક્રમણ વધવાને કારણે આ પગલું ભરવામાં આવ્યું છે. ભારત ઉપરાંત અન્ય દેશોમાં બ્રાઝિલ, ઇથોપિયા, દક્ષિણ આફ્રિકા, મેક્સિકો અને ટર્કીનો પણ સમાવેશ થાય છે. આ પ્રતિબંધ સોમવારથી લાગુ પડશે અને 16 મે સુધી ચાલુ રહેશે. જો કે બિન ઇઝરાયેલી આ દેશોમાં ત્યાં કાયમી રહેવાની શરતે જ જઈ શકશે. બીજી બાજુ ઇઝરાયેલના સ્વાસ્થ્ય મંત્રાલયે આ 7 દેશોથી આવનારા લોકો માટે 2 અઠવાડિયાનું ક્વોરન્ટાઇન પણ ફરજિયાત કરી દીધું છે. હરિયાણામાં આજથી 1 અઠવાડિયાનું લોકડાઉન રહેશે. હરિયાણા ગૃહ અને આરોગ્ય મંત્રી અનિલ વિજે રવિવારે સોશિયલ મીડિયામાં આ જાહેરાત કરી હતી. કોરોનાના વધતા કેસોને પગલે આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ પહેલા અહીંના 9 જિલ્લામાં શનિ રવિવારે કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો હતો તો બીજી તરફ ઓડિશામાં પણ 5 મેથી 2 અઠવાડિયાના લોકડાઉનની જાહેરાત કરાઈ છે. ઓડિશાના મુખ્ય સચિવ SC મહાપાત્રાએ વિડીયો મેસેજમાં આ માહિતી આપી હતી કે ઓડિશા સરકારના આદેશમાં કહેવાયું છે કે 5 મેથી 19 મે સુધી સમગ્ર રાજ્યમાં લોકડાઉન રહેશે. લોકોએ સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા વચ્ચે પોતાના ઘરના 500 મીટરના વિસ્તારમાં જરૂરી ચીજવસ્તુઓ ખરીદવાની રહેશે. શનિ રવિવારે ફક્ત આરોગ્ય સેવા સાથે સંકળાયેલા લોકો ઘરની બહાર નીકળી શકશે. લોકડાઉન અને શનિ રવિવારના કર્ફ્યુ ચૂંટણી સંબંધિત કાર્યો પર લાગુ નહીં પડે. જેમ કે અહીંથી પીપલી વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી કરાવવામાં સામેલ કર્મચારીઓને અવર જવરની છૂટ આપવામાં આવી છે. અહીં 16 મેના રોજ પેટા ચૂંટણી પણ છે. કોરોનાના કેસના સતત વધતા જતા અને બિહામણા આંકડા પછી અમદાવાદીઓ સૌથી ખરાબ સમયમાંથી બહાર આવી ગયા હોય એમ લાગે છે. છેલ્લા 24 કલાકમાં નવા 4683 કેસ નોંધાયા હતા. આ સંખ્યા પણ શનિવારના 4980 કેસ કરતાં 297 ઓછી છે. છેલ્લા 4 દિવસની વાત કરીએ તો કેસમાં 990નો ઘટાડો થયો છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 3510 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. 5 દિવસો દરમિયાન 14358 દર્દી કોરોનામાંથી સાજા થતાં તેમને વિવિધ હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી છે. જો કે 24 કલાકમાં કોરોનાથી વધુ 26 દર્દીના મૃત્યુ થયા હતા. આ મૃત્યુઆંક શનિવારના 21 કરતાં થોડો ઓછો રહ્યો હતો. એપ્રિલમાં લગભગ 550 દર્દી કોરોનાથી મૃત્યુ પામ્યા હતા. ત્યારે કેસની દ્રષ્ટિએ પણ એપ્રિલ મહિનો સૌથી કપરો રહ્યો હતો. શહેરમાં અત્યાર સુધી નોંધાયેલા કુલ કેસમાંથી 57% કેસ તો માત્ર એપ્રિલમાં જ આવ્યા હતા. જુદા જુદા વિસ્તારોમાં RT-PCR ટેસ્ટ માટેના કેન્દ્રો પર પણ લાઇનો ઘટી ગઈ છે.
અસારવા સિવિલની 1200 બેડ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સમાં આવતા દર્દીને દાખલ કરવા તાત્કાલિક સારવાર વિભાગ ઊભો કરાયો છે, જેમાં 40 બેડની વ્યવસ્થા છે. મોટાભાગના દર્દી ઓક્સિજનની જરૂરવાળા આવે છે, જેમાંથી 20% દર્દીને 10 લીટરથી વધુ ઓક્સિજનની જરૂર પડતી હોવાથી તાત્કાલિક સારવાર વિભાગમાં જ દર્દીને ઓક્સિજન ચઢાવી દેવાય છે. પરંતુ રવિવારે સવારના 11 થી 1 દરમિયાન ઓક્સિજનનો જથ્થો બોટલો ખૂટી જતા નાની બોટલો દ્વારા ઓક્સિજન આપવો પડ્યો હતો. તાત્કાલિક સારવાર વિભાગમાં 40 બેડમાંથી માત્ર 15 બેડ ખાલી હોવા છતાં ઓક્સિજનની અપૂરતી વ્યવસ્થાને કારણે બપોરના સમયે હોસ્પિટલમાં દર્દીને દાખલ ન કરાતા દર્દીને રાહ જોવી પડી હતી. વાપી શીતલકુંજ સોસાયટીમાં રહેતા ડોક્ટર વિશાલ ભટ્ટ અને ડોક્ટર સુમાલિયાએ શહેરમાં પ્રથમ MD શરૂ કર્યું છે. ડોક્ટર વિશાલ મહારાષ્ટ્રની પનવેલ નવી મુંબઈ COVID-19 હોસ્પિટલમાં ICU વોર્ડમાં કોરોના પોઝિટિવ દર્દીને સારવાર આપે છે, જ્યારે તેમના પત્ની ડોક્ટર સુમાલિયા ત્રિપાઠી ભટ્ટ પુના ડોક્ટર DY પાટીલ વિદ્યાપીઠ હોસ્પિટલમાં ICU વોર્ડમાં ફરજ બજાવી રહ્યા છે. ડોક્ટર વિશાલે અત્યાર સુધીમાં 12,500 તથા ડોક્ટર સોમાલિયાએ 5,500થી વધુ કોરોના દર્દીઓને સારવાર આપી છે, જેમાં સૌથી વધારે ક્રિટિકલ દર્દીઓનો સમાવેશ થાય છે. કોરોનાના કેસોમાં દર્દી છેલ્લી ઘડીએ સારવાર લેવા આવતા મોતની સંખ્યા વધી રહી છે, પરંતુ હોમ ક્વોરન્ટાઇન દર્દી ઓક્સિજન લેવલ ચેક કરીએ છીએ. 6 મિનિટ ચાલવા પહેલાં અને પછી ઓક્સિજન લેવલ 94 હોવું જોઈએ, જેમાં ફેરફાર આવે તો સારવારની તૈયારી કરવી જોઈએ. કોરોનામાં CBC, CRP, D-dimer રિપોર્ટ જ મહત્વનો હોય છે, બીજા ટેસ્ટો માત્ર નિરીક્ષણ માટે હોય છે. ખેડા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધવાની સાથે સાથે 108ની કામગીરીમાં પણ વધારો નોંધાયો છે. સામાન્ય દિવસોમાં થતી 108ની દોડાદોડ કરતા કાળ દરમિયાન વધી હોવાનું પ્રોગ્રામ મેનેજરે જણાવ્યું હતું. ખેડા જિલ્લામાં 108ના પ્રોગ્રામ મેનેજરે જણાવ્યું હતું કે હાલના દિવસોમાં તેમની પાસે 16 એમ્બ્યુલન્સ છે. 1 મેથી સરકારે વધુ 1 એમ્બ્યુલન્સ ફાળવી છે. સામાન્ય દિવસો દરમિયાન 108ની ટીમને દરરોજના 60 થી 65 કોલ મળતા હતા, જે તમામ કોલ સહેલાઈથી અટેન્ડ થઈ જતા હતા. પરંતુ હાલની પરિસ્થિતિને કારણે હોસ્પિટલમાં બેડ ફૂલ હોવાથી વેઇટિંગના પગલે દિવસના 4 થી 5 કોલ જ એટેન્ડ કરી શકે છે. આમ 13 થી 16 એમ્બ્યુલન્સ 72 કોલ એટેન્ડ કરી શકે છે. પરંતુ કોરોના કાળ દરમિયાન ખાસ કરીને કોરોનાની બીજી લહેરમાં જે રીતે સંક્રમણ વધ્યું છે, આ કોલ પૈકી દરરોજ 70 થી 75 કેસો નોંધાઈ રહ્યા છે. 108ની ટીમ હેન્ડલ કરી રહી છે. આમ છતાં 108ની દરેક ટીમને દિવસના 4.9 કોલ સંભાળી રહી છે. માત્ર એપ્રિલ માસ દરમિયાન જ તેમની ટીમે 2110 કોલ એટેન્ડ કર્યા હોવાનું તેઓએ જણાવ્યું છે, જેના પરથી સમજી શકાય છે કે જિલ્લામાં કોરોનાની સ્થિતિ શું છે. તો આ હતા આજના બુલેટિન સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર તમારી વાત. અરવલ્લી સમાચારના સતત અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી સમાચારને. વધુ અપડેટ મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો અને જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર તમારી વાત.